નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સર્વોપરીની યુટ્યુબ ચેનલમાં હું સેજલ હાસલપરા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 7 સબ્જેક્ટ ઇંગ્લિશ એની ચેપ્ટર નંબર જે 2 છે, જે આગલા વિડીયામાં વાત કરી ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એટલે કે સાદો વર્તમાન કાળ. તો કે સાદા વર્તમાન કાળની અંદર જે પ્રશ્ન બને છે, આમ તો પ્રશ્ન WH પ્રકારના ઘણા બધા પ્રશ્ન બને છે, વોટ થી બને, વેન થી બને, વેર થી બને, વુ થી બને, પણ આપણે જે આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરવાનો છે તે માત્ર 4 પ્રકારના પ્રશ્નો શીખીને કરવાનો છે. કે સાદા વર્તમાન કાળમાં WH થી પ્રશ્ન કેવી રીતે બને, તો કે આપણે આ ચેપ્ટરની અંદર વુ, વોટ, વેન અને વેર એ 4 પ્રકારના પ્રશ્ન બનાવીને શીખવાનું છે કે સાદા વર્તમાન કાળમાં કેવી રીતે એની વાક્યરચના બને અને કેવી રીતે એના પ્રશ્નો બને. તો જોઈએ પ્રશ્ન અને ઉત્તરો. વુ, વોટ, વેન અને વેર. વુ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? કોણ, એટલે કે કોઈ પણ વ્યક્તિનું નામ તમારે જાણવું હોય કે એ વ્યક્તિ કોણ છે, તો વુ દ્વારા તમે પ્રશ્ન પૂછી શકો છો. ત્યાર પછી વોટ, એટલે કે શું, તે વસ્તુ શું છે, તે વ્યક્તિ શું છે, તે વિશે જાણવા માટે તમે વોટ વડે પ્રશ્ન પૂછી શકો છો. ત્યાર પછી વેન, વેન શું બતાવે છે? સમયગાળો બતાવે છે, ટાઈમ સમયગાળો કઈ આપેલો હોય તો તે વેન દ્વારા પ્રશ્ન એનો બની શકે છે. ત્યાર પછી છે વેર, વેર એટલે ક્યાં, એટલે કે તે શું બતાવે છે, જગ્યા, કોઈ સ્થળ, કોઈ પ્લેસનું નામ દર્શાવવાનું હોય તો વેર દ્વારા તમે પ્રશ્ન પૂછી શકો છો. તો હવે એના માટેની મેં એક વાક્ય રચના તમને બનાવી છે, જેથી કરીને તમને પ્રશ્ન બનાવવામાં સરળતા પડે. હવે તમારે ચેપ્ટરની અંદર અમુક એવા વાક્યો આવે છે કે જેની નીચે અંડરલાઇન કરેલી હોય છે, એ અંડરલાઇન જે હોય છે એના તમારે પ્રશ્ન બનાવવાના છે, એ તમારી ચેપ્ટરની અંદર આવે છે. તો એ જોઈએ. તો સૌ પ્રથમ વાક્ય રચના જોઈએ. શું કે છે? વુ સિવાય બધા જ પ્રશ્ન વાક્યમાં ડુ અને ડઝ વપરાય. વિદ્યાર્થી મિત્રો, સાદો વર્તમાન કાળ આગળ આપણે વાત કરી બધી, એટલે તમને ખ્યાલ આવ્યો કે સહાયકારક ક્રિયાપદ તરીકે શું આવે છે, તો કે ડુ અને ડઝ. તો યાદ રાખજો કે વુ સિવાયના કોઈ પણ પ્રશ્ન તમે બનાવો, તમારે આ ચેપ્ટરની અંદર વોટ, વેન અને વેર દ્વારા પ્રશ્ન બનાવવાના છે, તો આ ત્રણે ત્રણના પ્રશ્ન તમે જ્યારે બનાવો ત્યારે ડુ અને ડઝનો ઉપયોગ થાય છે. તો ડુ અને ડઝનો ઉપયોગ કેવી રીતે કરવો, તો એ તમને ખબર પડે જ્યારે પેલા આપણે કોઠામાં તમને શીખવાડ્યા હતા કે કેના સાથે ડુ વપરાય, કેની સાથે ડઝ વપરાય. કર્તા તરીકે આઈ હોય તો શું વપરાય, તો કે ડુ વપરાય. કર્તા તરીકે ત્રીજો પુરુષ એકવચન, એટલે કે હી, સી અને ઇટ માંથી કાંઈ આવતું હોય, નામ કોઈ પણ આપેલું હોય તો શું વપરાય, તો કે ડઝ વપરાય. તો શું કીધું? વુ સિવાય બધા જ પ્રશ્ન વાક્યમાં ડુ ડઝ વપરાય છે, વુમાં ડુ ડઝ વપરાતું નથી. તો હવે એની વાક્ય રચના જોઈએ, તો કે વોટ, વેન અને વેર જે તમારા ચેપ્ટરની અંદર પ્રશ્ન બનાવવાના થાય છે, એ જ શબ્દનો મેં અહીંયા ઉપયોગ કર્યો છે, એટલે કે આના જ પ્રશ્ન તમારે બનાવવાના રહેશે. તો કે વોટ, વેન અને વેર આ બધાની આ જ વાક્ય રચના બને આ ત્રણે ત્રણ. તો શું કહે છે? પહેલા તો સૌ પ્રથમ કંઈક વસ્તુ વિશે જાણકારી મેળવવી હોય કે શું છે, તો વોટથી લખવાનો પ્રશ્ન. ત્યાર પછી કંઈક કોઈ સમય જાણવો હોય તો વેન લખવાનું, અથવા તો કોઈ જગ્યા જાણવી હોય તો વેર લખવાનું. હવે આ ત્રણેયમાંથી કોઈ પણ એક મૂકો, ત્યાર પછી તમારે શું લખવાનું? ડુ અથવા ડઝ. હવે મેં તમને વાત કરી ડુ ક્યાં લાગે અને ડઝ ક્યાં લાગે, એ કેવી રીતે જોવાનું? તો કે ત્યાર પછી જે આપણે કરતા લખી છે, એ કરતા શું હોય? તો કે ત્રીજો પુરુષ એકવચન હોય તો ડઝ લખો, બાકી બધે શું લખી નાખવાનું? ડુ લખવાનું, કારણ કે બંને તો એક સાથે ન આવે ને, એટલે ડુ અથવા ડઝ કોઈ પણ બેમાંથી એક એક કરતા આધારે તમારે લખવાનું રહેશે. તો શું વાક્ય રચના બની? તો કે વોટ, વેન અને વેર એ કોઈ પણ શબ્દ તમારે મૂકવાનું, જે તે જે કાંઈ તમને પ્રશ્નની અંદર આપેલી અંડરલાઈન શબ્દ હોય એ આધારે આપણે જ્યારે વાક્ય સમજશું ત્યારે તમને વધુ ખ્યાલ આવશે. અને ડુ અને ડઝ, ત્યાર પછી કરતા, ત્યાર પછી ડુ અને ડઝ આવેલું છે એટલે ક્રિયાપદનું કેવું રૂપ મૂકી દેવાનું મિત્રો? મૂળરૂપ. ત્યાર પછી કોઈ અન્ય શબ્દ આપેલા હોય તો મૂકવાના, અને છેલ્લે ક્વેશ્ચન માર્ક્સ તો ખરો જ, કારણ કે આપણે પ્રશ્નાર્થ બનાવીએ છીએ એટલે ક્વેશ્ચન માર્ક્સ કરવો એ ફરજિયાત છે આમાં. તો હવે આપણે અમુક ઉદાહરણ જોઈએ કે જેના દ્વારા તમને ખ્યાલ આવે કે આ ચેપ્ટરની અંદર વેન,
વેર અને વોટ અને હુ એના પ્રશ્નો કેવી રીતે બને છે. મિત્રો, તમારે આ જે વાક્ય રચના મેં આપેલી છે એ ખાસ પાકી કરી લેવાની છે, એના આધારે જ તમને આ પ્રશ્ન બનાવતા આવડશે. તો આપણે અમુક ઉદાહરણ જોઈએ કે ઉદાહરણ કયા કયા છે. સૌ પ્રથમ પેલું ઉદાહરણ છે ભૂરીબેન સેલ્સ મિલ્ક. હવે મેં તમને વાત કરી ને કે તમારે આ ચેપ્ટરની અંદર જે વાક્યો છે એમાં અમુક અમુક શબ્દોની નીચે અંડરલાઇન આપેલી હશે, તો જે અંડરલાઇન વાળો શબ્દ છે એના તમારે પ્રશ્ન બનાવવાના છે. તો આમાં ભૂરીબેન નીચે અંડરલાઇન આપેલી છે, તો કે હા, તો ભૂરીબેનનો પ્રશ્ન તમારે બનાવવાનો થશે. તો ભૂરીબેન કોઈ વ્યક્તિનું નામ છે, તો કે હા. તો વાત કરી એમ કે કોઈ પણ વ્યક્તિનું નામ તમારે જાણવું હોય તો હુ વડે પ્રશ્ન બનાવો. તો સૌ પ્રથમ હું. ત્યાર પછી એવું કીધું કે વુ સિવાય બધા જ પ્રશ્ન વાક્યમાં ડૂડજ લાગે, તો વુમાં ડૂડજ લાગશે નહીં, એટલા માટે જે ક્રિયાપદ આપેલું છે એ જ. વુ સેલ્સ મિલ્ક પાછળ અન્ય શબ્દ જે આપેલો છે અને પાછળ પ્રશ્નાર્થ. મિત્રો, વુ વાળું પ્રશ્ન બનાવવો સૌથી સરળ છે, કારણ કે એની જે કોઈ પણ વ્યક્તિનું નામ આપેલું હોય એની જગ્યાએ તમારે વુ મૂકી દેવાનું, અને કોઈ પણ ક્રિયાપદની અંદર એસ કે ઈએસ આવેલું હોય તો એ નીકળતું નથી. પાછળ પ્રશ્નાર્થ. હવે બીજો કયો પ્રશ્ન બનશે મિત્રો, તો કે મિલ્ક. મિલ્કનો પ્રશ્ન બનશે કારણ કે એની નીચે અંડરલાઇન આપેલી છે, તો તે વસ્તુ છે ને કંઈક મિલ્ક, એટલા માટે તેનાથી પ્રશ્ન બનશે વોટ. વોટ હવે તરત યાદ રાખવાનું જે વાક્ય રચના મેં તમને લખાવી છે તે, તો કે વોટ દ્વારા પ્રશ્ન બને એટલે વોટ પછી ડુ અથવા ડઝ મૂકવું. તો આમાં ડુ આવશે કે ડઝ એવો પ્રશ્ન થાય, તો શું આવશે આની અંદર, તો કે ડઝ. કેમ ડઝ આવશે, તો કે ભૂરીબેન કરતા તરીકે આપેલું છે અને તે ત્રીજો પુરુષ એકવચન છે, એટલા માટે ડઝ આવશે. વોટ ડઝ કરતા મૂકી દો, શું છે, ભૂરીબેન. વોટ ડઝ ભૂરીબેન ક્રિયાપદનું કેવું રૂપ મૂકવાનું મિત્રો, તો કે મૂળ રૂપ. સેલ્સ આપેલું છે તો શું થઈ જશે, સેલ્સ. પાછળ પ્રશ્નાર્થ. અને એક વાત ખાસ યાદ રાખવાની કે જે અંડરલાઇન વાળો શબ્દ આપેલો હોય એનો તમે પ્રશ્ન બનાવતા હોય, વુ થી કે વોટ થી કે વેન થી કે વેર થી, ત્યારે જે શબ્દ અંડરલાઇન વાળો પ્રશ્ન બનાવો એ શબ્દ એ પ્રશ્નની અંદર આવશે નહીં, કારણ કે એ શબ્દ એનો શું હશે, જવાબ હશે. હવે જોઈએ આપણે, એટલે તમને ખ્યાલ આવે. હવે મેં આ પ્રશ્ન બનાવ્યો, વુ સેલ્સ મિલ્ક, પ્રશ્ન બન્યો, તો એનો જવાબ શું બનશે, ભૂરીબેન સેલ્સ મિલ્ક. આન્સર થયો ને, એટલે જે પ્રશ્નમાં છે એ આન્સરમાં તો એનો આન્સર તો ન જોઈ શકે ને, એટલે કે ભૂરીબેન છે એ પ્રશ્નની અંદર આવે નહીં. એવી રીતે બીજું જોઈએ એટલે તમને ખ્યાલ આવે, તો કે વોટ ડઝ ભૂરીબેન સેલ, ભૂરીબેન છે તે શું વેચે છે, તો કે મિલ્ક વેચે છે. તો આન્સર શું બન્યો, ભૂરીબેન સેલ્સ મિલ્ક. એટલે મિલ્ક શબ્દ છે એ આ પ્રશ્નની અંદર આવે નહીં, કારણ કે કેમાં આવે છે, એના વોટવાળા પ્રશ્નનો જવાબ એ બને છે, એટલા માટે એ ખાસ યાદ રાખવાનું રહેશે. હવે બીજું ઉદાહરણ જોઈએ, મિસ્ટર શાહ ટીચીસ ઇંગ્લિશ. મિસ્ટર શાહની નીચે અંડરલાઇન છે, એટલે વિદ્યાર્થી મિત્રો વિચારો શેનાથી પ્રશ્ન બનશે, વુથી, કારણ કે વ્યક્તિનું નામ છે એટલા માટે. તો કીધું એમ કે વુથી પ્રશ્ન બનાવો ત્યારે કોઈ પણ ક્રિયાપદ છે એનું મૂળ રૂપ મૂકવાનું નથી, પણ એ જે આપેલું હોય છે તે જ મૂકવાનું છે. વુ ટીચીસ ઇંગ્લિશ. પાછળ પ્રશ્નાર્થ તો ખરો જ, કારણ કે પ્રશ્નવાક્ય બનાવીએ છીએ એટલા માટે. હવે બીજું કયું અંડરલાઇન વાળો શબ્દ આપેલો છે, ઇંગ્લિશ, તો કે મિસ્ટર શાહ શું ભણાવે છે એવો પ્રશ્ન બને ને, ઇંગ્લિશ ભણાવે છે એટલા માટે. તો શું એવું જાણવું છે, એટલે કેનાથી પ્રશ્ન બનશે, તો કે વોટ થી. તો સૌ પ્રથમ વોટ. ત્યાર પછી વોટ થી પ્રશ્ન બને છે એટલે ડાયરેક્ટ તમને શું યાદ આવવું જોઈએ, વાક્ય રચના. તો વોટ થી પ્રશ્ન બને એટલે ડુ અને ડઝ માંથી કાંઈ પણ મૂકવાનું, તો આની અંદર શું આવશે, તો કે ડઝ. કેમ ડઝ આવશે તમને પ્રશ્ન થવો જોઈએ, કારણ કે મિસ્ટર શાહ ત્રીજો પુરુષ એકવચન છે, અહીંયા કંઈક બહુવચન હોત તો મારે શું મૂકવું પડે, તો અહીંયા ડુ. એવા ઉદાહરણ આપણે આગળ જોશું. તો વોટ ડઝ કરતા મૂકી દેવાનો, કરતા શું છે, મિસ્ટર શાહ. વોટ ડઝ મિસ્ટર શાહ ક્રિયાપદ નું કેવું રૂપ મૂકી દેવાનું, મૂળ રૂપ. પાછળ પ્રશ્નાર્થ.
બન્યો ને પ્રશ્ન, હવે જોઈએ આનો આન્સર જે છે ને એ જે મેં તમને આપેલો છે પેલો એ જ આવશે. હુ ટીચીસ ઇંગ્લિશ, ઇંગ્લિશ કોણ ભણાવે છે? મિસ્ટર શાહ ટીચીસ ઇંગ્લિશ. બીજો પ્રશ્ન છે, વોટ ડઝ મિસ્ટર શાહ ટીચ? મિસ્ટર શાહ શું ભણાવે છે? મિસ્ટર શાહ ટીચીસ ઇંગ્લિશ. ખ્યાલ આવ્યો ને તમને? હવે જોઈએ આગળના ઉદાહરણ. અમોલ એન્ડ નીતા ગો ટુ સ્કૂલ એટ 11 o'clock. જોજો આમાં ત્રણ શબ્દની નીચે તમને અંડરલાઈન આપેલી છે, એનો મતલબ એવો થાય છે કે આ વાક્યની અંદર તમારે ત્રણ પ્રશ્ન બનશે, કારણ કે ત્રણ શબ્દની નીચે અંડરલાઈન આપેલી છે. મેં આગળ જ કીધું કે જેટલી અંડરલાઈન છે એટલા પ્રશ્ન તમારે બનશે. તો પેલું આપેલું છે અમોલ એન્ડ નીતા. અમોલ એન્ડ નીતા કોઈ વ્યક્તિનું નામ છે? તો કે હા. તો વ્યક્તિનું નામ જાણવું હોય તો કેના દ્વારા પ્રશ્ન બને? તો કે વુ દ્વારા. તો પેલો પ્રશ્ન વુ દ્વારા. વુ ગો ટુ સ્કૂલ એટ 11 o'clock. પાછળ પ્રશ્ન આવશે ને વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી બીજો પ્રશ્ન છે તે ટુ સ્કૂલ શું બતાવ્યું છે વિદ્યાર્થી મિત્રો? સ્થળ, જગ્યાનું નામ બતાવ્યું. સ્કૂલ એટલે કોઈ જગ્યા, શાળા એટલે કોઈ જગ્યા. તો મેં આગળ તમને વાત કરી કે કોઈ પણ સ્થળ કે કોઈ પણ જગ્યાનું તમારે જાણવું હોય તો કેના દ્વારા પ્રશ્ન બને? તો કે વેર દ્વારા. વેર, હવે વેર દ્વારા પ્રશ્ન તમે બનાવો તો ડુ અને ડઝ લાગે. તો ડુ અને ડઝ તમારે લગાડવું હોય તો એકવચન હોય તો શું લાગતું હતું? કે કોઈ પણ ત્રીજો પુરુષ એકવચન હોય તો ડઝ નો ઉપયોગ કરતા હતા. પણ અહીંયા બહુવચન છે. ખ્યાલ આવ્યો? અમોલ એન્ડ નીતા બે વ્યક્તિનું નામ છે એટલે આ શું થયું? બહુવચન. તો શું લાગશે આમાં? ડુ. વેર ડુ વાક્ય રચના તરત મગજમાં તમને આવી જોઈ કે વેર મૂકું ત્યાર પછી ડુ ત્યાર પછી કરતા. તો કરતા કોણ છે? અમોલ એન્ડ નીતા. વેર ડુ અમોલ એન્ડ નીતા કરતા પછી ક્રિયાપદનું કેવું રૂપ મૂકી દેવાનું? મૂળ રૂપ. તો ગો નું ગો. ગો વેર ડુ અમોલ એન્ડ નીતા ગો. હવે મેં તમને વાત કરી કે જે અંડરલાઈન શબ્દનો ઉપયોગ કરવાનો પ્રશ્ન તમે બનાવો છો એ પ્રશ્નની અંદર આવશે નહીં. તો ટુ સ્કૂલનો આપણે પ્રશ્ન બનાવીએ છીએ તે પ્રશ્નાર્થમાં આવશે નહીં. પણ અન્ય શબ્દ બીજા છે? તો કે હા છે. શું છે? તો કે એટ 11 o'clock. તો પાછળ લખી નાખવાનું એટ 11 o'clock. અને પાછળ પ્રશ્નાર્થ તો ખરો જ, એ ખાસ કે એ ભૂલવાનો નહીં. હવે ત્રીજો પ્રશ્ન છે એ કેનો બનશે? તો કે એટ 11 o'clock. હવે તે શું બતાવે છે? તો કે સમયગાળો બતાવે છે. તો મેં તમને વાત કરી એમ કે સમયગાળો તમારે જાણવો હોય કે કયો સમય છે કેટલો સમય છે તો કેના દ્વારા પ્રશ્ન બને? વેન દ્વારા. તો સૌ પ્રથમ વેન, ત્યાર પછી ડુ અને ડઝ માંથી શું આવશે? ડુ, કારણ કે બહુવચન છે. વેન ડુ અમોલ એન્ડ નીતા ક્રિયાપદનું કેવું રૂપ આવશે? તો કે મૂળ રૂપ. વેન ડુ અમોલ એન્ડ નીતા ગો ટુ સ્કૂલ. પાછળ પ્રશ્નાર્થ એટ 11 o'clock જે છે તે નીકળી જશે, કારણ કે એનો આપણે શું બનાવીએ છીએ? પ્રશ્નાર્થ. એટલા માટે ત્યાર પછીનું ચોથું ઉદાહરણ જોઈએ. મિસ્ટર જોશી ગોઝ ટુ ધ ઓફિસ. મિસ્ટર જોશી છે તે કોઈ વ્યક્તિનું નામ છે તો કેના આધારે પ્રશ્ન બનશે? વુ થી. તો વુ ગોઝ ટુ ધ ઓફિસ. પાછળ પ્રશ્નાર્થ. ત્યાર પછી ટુ ધ ઓફિસ શું બતાવ્યું? જગ્યાનું નામ બતાવ્યું ને. તો જગ્યા કે સ્થળનું નામ જાણવું હોય તો કેના દ્વારા પ્રશ્ન બને? તો કે વેર દ્વારા. તો વેર, વેર એટલે ક્યાં, એનું ગુજરાતી થાય છે ક્યાં. વેર. હવે મિસ્ટર જોશી ત્રીજો પુરુષ એકવચન છે તો શું લાગશે? ડઝ. વેર ડઝ ત્યાર પછી કરતા. મિસ્ટર જોશી ક્રિયાપદનું કેવું રૂપ આવી જશે? મૂળ રૂપ. વેર ડઝ મિસ્ટર જોશી ગો. પાછળ પ્રશ્નાર્થ, કારણ કે ટુ ધ ઓફિસ નો તો આપણે શું બનાવીએ છીએ? પ્રશ્ન. એટલા માટે પાંચમું જોઈએ. મિસ્ટર પટેલ ગોઝ ટુ હિઝ શોપ એટ 9 a.m. હવે આમાં ત્રણ પ્રશ્ન બનશે, કારણ કે ત્રણની નીચે અંડરલાઈન આપેલી
છે તો મિસ્ટર પટેલ એટલે વુ દ્વારા, ત્યાર પછી હિઝ શોપ જગ્યા બતાવી એટલે કેના દ્વારા આવશે, તમને ખ્યાલ આવી ગયો હશે. વેર દ્વારા એટ 9 AM એટલે કેના દ્વારા બનશે, તો કે વેન દ્વારા, સમય બતાવવાનો છે એટલા માટે. તો પહેલા સૌ પ્રથમ વુ વાળો બનાવીએ. વુ ગોઝ ટુ હિઝ શોપ એટ 9 AM. પાછળ પ્રશ્નાર્થ બીજો શેના બનશે, તો કે હિઝ શોપ એટલે વેર, વેર ડુ અને ડઝ એમાંથી શું લાગશે વિદ્યાર્થી મિત્રો, તો કે ડઝ, કારણ કે મિસ્ટર પટેલ ત્રીજો પુરુષ એકવચન. વેર ડઝ મિસ્ટર પટેલ, ક્રિયાપદનું કેવું રૂપ થઈ જશે, મૂળરૂપ. વેર ડઝ મિસ્ટર પટેલ ગો એટ, અહીંયા શબ્દ છે ને આની અંદર એટલે મૂકવાના, એટ 9 AM. પાછળ પ્રશ્નાર્થ, હિઝ ઓફિસનો, હિઝ શોપનો આપણે પ્રશ્નાર્થ બનાવીએ છીએ એટલા માટે એ શબ્દ અંદર આવશે નહીં પ્રશ્નની અંદર, જે ખાસ યાદ રાખવું. હવે એટ 9 AM નો બનાવીએ છીએ, તે શું બતાવે છે, સમયગાળો. તો કેનાથી પ્રશ્ન બનશે, વેન, વેન ડઝ મિસ્ટર પટેલ કરતા મૂકી દેવાના છે ને આપણે, આ જોઈએ વાક્ય રચના ફરીથી જોઈએ તો ખ્યાલ આવે કે વોટ, વેન કે વેર મૂકવાનું, ત્યાર પછી ડુ ડઝ, ત્યાર પછી કરતા એટલે મિસ્ટર પટેલ આવ્યું, હવે ક્રિયાપદનું કેવું રૂપ, મૂળરૂપ. તો વેન ડઝ મિસ્ટર પટેલ ગો ટુ હિઝ શોપ. પાછળ પ્રશ્નાર્થ, તો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરની અંદર તમારે માત્ર આ ચાર જ WH વાળા પ્રશ્ન બનાવવાના છે, વુ વોટ વેન અને વેર. મેં તમને આગળ કીધું કે વુ જે છે એમાં ડુડઝનો ઉપયોગ થશે નહીં, બાકી વોટ વેન અને વેરની અંદર ડુડઝના ઉપયોગ થાય છે, જે તમારે ખાસ યાદ રાખવાનું છે. અને અત્યારે જે કાંઈ મેં સમજાવ્યું છે તમને, એ જે બોર્ડની અંદર લખેલું છે તે રફ બુકમાં લખવાનું છે, ત્યાર પછી એકવાર તમારે બાકી બુકની અંદર સારા અક્ષરે વ્યવસ્થિત લખવાનું રહેશે.